નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં પોલીસ કર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો. પત્નીને પોતે સસ્પેન્ડ થયો હોવાનું જણાવવા બનાવટી હુકમ તૈયાર કર્યો હતો. પત્ની સાથે ઝઘડો થતા પોલીસ કચેરીના કોમ્પ્યુટરમાં સસ્પેન્શન લેટર તૈયાર કર્યો. પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકીની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ. અંકલેશ્વરમાં જોખમી કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલનું કૌભાંડ ઝડપાયું. શ્રી ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરાતો હતો. કંપનીના માલિક પવન મિશ્રા સહિત 5 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. 7 લાખનું કેમિકલ વેસ્ટ અને ટેન્કર મળી 27 લાખથી વધુનું મુદ્દામાલ સાથે 2ની અટકાયત. કલેક્ટરો અને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસી લોકો સાથે મળીને 73AA જમીનો ટ્રાન્સફર, NA ભાડા પેટે કરીને અભણ ભોળા અને ગરીબ આદિવાસીઓની જમીન બચાવી પાડીને કોમર્શિયલ બાંધકામ કર્યા છે. ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓએ બચાવી પાડી છે. તે મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને લખેલ પત્રની ચોંકાવનારી માહિતી પત્રકાર પરિષદમાં આપી. સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનામાં રિકવરી કરવામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લો અવ્વલ. નર્મદા જિલ્લા પોલીસે અલગ અલગ ફ્રોડ 533 કેસમાં 34.5 લાખની રકમ સીઝ કરી, જેમાંથી 21 લાખની રકમ ભોગ બનાવને પરત પણ કરવામાં નર્મદા જિલ્લો સર્વપ્રથમ. કોર્ટ પ્રોસેસના 24.5 લાખની રકમ અને 53.5 લાખની રકમ બેંક એકાઉન્ટમાં પેન્ડિંગ. સાયબર ફ્રોડનો શિકાર બનવું તો આપ 1930 ઉપર કોલ કરવા નર્મદા પોલીસનો અનુરોધ. અશા માલસર બ્રિજને જોડતા માર્ગ ઉપર નાળાનું બાઉન્ડિંગ ધસી પડ્યું, વાહન ચાલકોને અકસ્માતનો ભય. ભરૂચના પાંચબધી વિસ્તારની હેર સલૂનમાં બાકી રૂપિયાની બાબતે થયેલ મારામારી, પોલીસે 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો. મારામારીના સીસીટીવી ફૂટેજ વાયરલ. પોલીસ કર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો જ ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવતા તેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકીનો તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો અને પોતે સસ્પેન્ડ હોવાનું પત્નીને જણાવતા તેણે પોલીસ કચેરીના જ કોમ્પ્યુટરમાં પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો. એટલું જ નહીં, તેના પર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની ખોટી સહી પણ કરી હતી. આ બાબતની જાણ થતાં જ DYSP CK પટેલે તપાસ હાથ ધરતા અંતે સમગ્ર મામલો બહાર આવ્યો હતો, જે બાદ મહેશ સોલંકી વિરુદ્ધ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. એને એની પત્ની સાથે ઝઘડો થતા એની પત્નીને ડરાવવા માટે પોતાનો જ ફરજ મોકૂફીનો એક ફેક ઓર્ડર એણે તૈયાર કરેલો કોમ્પ્યુટરમાં, અને એના ઉપર જિલ્લા પોલીસ વડાની બોગસ સહી કરેલી અને પોતાની પત્નીને ડરાવવા માટે પોતાના મોબાઈલથી વોટ્સએપ મેસેજ કરીને પોતાની પત્નીને મોકલી આપેલો. આવી હકીકત પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ શ્રી મયુર ચાવડા સાહેબના ધ્યાન ઉપર આવતા આ બાબતની અમોને પ્રાથમિક તપાસ સોંપેલી, અને પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ મહેશ સોલંકી છે એણે પોતાના કોમ્પ્યુટર ઉપર આવી રીતે બોગસ હુકમ તૈયાર કરેલો અને એની પથ્નીને વોટ્સએપ મેસેજથી મોકલી આપેલો એવું પ્રાથમિક તપાસમાં ફલિત થતાં એના વિરુદ્ધમાં IPC 465, 468, 471 મુજબનો અને પછી એ જે એને આ ફેક ઓર્ડર તૈયાર કરેલો હતો એ ફાડી નાખેલો અને વોટ્સએપ મેસેજ પણ ડિલીટ કરી દીધેલો, તો એ બાબતે પુરાવાનો નાશ કરવાની કલમ IPC 201 મુજબનો ગુનો ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં આવેલો. ગુનાની તપાસ દરમિયાન પુરાવા આરોપીના વિરુદ્ધમાં મળી આવતા આ લોકરક્ષક પોલીસ કર્મચારી મહેશ સોલંકીને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આજે એને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવેલી છે.
નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, SSCમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ. મેરે બેટે કો 11 સાયન્સ ઇંગ્લિશ મીડિયમ મેં એડમિશન લેના હૈ પર ભરૂચ મેં તો. અરે ઘબરાઈએ મત, આઈએ નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ. પ્રી પ્રાઇમરી સે 11th સાયન્સ એન્ડ 11th કોમર્સ ઇંગ્લિશ મીડિયમ મેં એડમિશન શરૂ હૈ, તો ખ્યાલ રહે કહીં લેટ ના હો જાય, ક્યુંકી 12th કોમર્સ ઇંગ્લિશ મીડિયમ ઓર ગુજરાતી મીડિયમ મેં 100% રિઝલ્ટ મિલા હૈ. ઓર હા, યહાં લેટેસ્ટ લેબ એન્ડ ટેકનોલોજી કે સાથ એજ્યુકેશન ભી મિલેગા, ક્યુંકી એડવાન્સ જમાને કે લિયે એડવાન્સ એજ્યુકેશન સિર્ફ નારાયણ વિદ્યાલય મેં હી મિલેગા. અંકલેશ્વર જીઆરડીસીમાં ફરી એકવાર જોખમી કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે ટેન્કર સહિત રૂપિયા 27 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીની ધરપકડ કરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર જીઆરડીસીમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર રાજપીપળા રોડ પર આવેલ બનાસ બલ્ક કેરિયર નામના ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ઊભું છે, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને ટેન્કર ચાલકની પૂછપરછ કરી હતી. જોકે ટેન્કર ચાલક શનિકુમાર ગીતમે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી પોલીસે ટેન્કરમાં રહેલ કેમિકલની ચકાસણી હાથ ધરી હતી. તો આ કેમિકલ અંકલેશ્વર જીઆરડીસીમાં બેલ કંપની નજીક આવેલ શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી લાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસ કરતા જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવનાર હોવાનું જણાયું હતું. આથી પોલીસે ઇન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક પવન મિશ્રા સહિત કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, તેમજ ટેન્કર સહિત 27 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસે આ મામલામાં 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અરે અરે અરે, બહુ ખુશ લાગે છે ને. એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું? શું વાત કરે, પણ તારી તો કોમર્સ લાઈન હતી. એવી કઈ કોલેજ છે જે IT કમ્પ્યુટર માં એડમિશન આપી દે? અરે છે ને, આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર IT કમ્પ્યુટર માં કરવાનું છે. અરે IT કમ્પ્યુટર ને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સિસ માં કવર થાય છે, એટલે MKICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. MKICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA કોલેજ, મેનેજ્ડ બાય શ્રી સત વિદ્યા મંડળ એન્ડ એફિલિયેટેડ બાય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્ટેલ અને હા, જોબ પ્લેસમેન્ટ તો ખરું જ. યહાં પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફેસિલિટી અવેલેબલ હૈ, જૈસે કે ક્રિકેટ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ એન્ડ ટેબલ ટેનિસ. ક્યાં આવી છે MKICS? MKICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપ થી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે. MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આજે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે મહત્વના મુદ્દે પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગંભીર મુદ્દા પર પત્ર મારફતે પોતાની ગંભીર વાતો જણાવી કલેક્ટરો અને તલાટીઓ સહિત અધિકારીઓ પર આદિવાસીઓની જમીનો પચાવી પાડવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા. ચૈતરભાઈ વસાવાએ પત્રકારો સમક્ષ જણાવ્યું કે ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારને બંધારણના શેડ્યુલ 5માં સમાવેશ કરવામાં આવેલ છે. 73AA મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ 1879થી લઈને 73AA 1981ની જોગવાઈ મુજબ શેડ્યુલ એરિયામાં આદિવાસીઓની જમીન આદિવાસી પોતે વેચી ન શકે અને કોઈ બિન આદિવાસી ખરીદી ન શકે. આ મુદ્દે સરકાર સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા. ચૈતર વસાવાએ પત્રકારોને વિશેષ માહિતી આપતા જણાવ્યું કે શેડ્યુલ વિસ્તારમાં બંધારણનું ઉલ્લંઘન કરીને પેસા એક્ટને નેવે મૂકીને દરેક જિલ્લાના કલેક્ટરોથી લઈને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસી લોકો સાથે મળીને 73AA ની જમીનો ટ્રાન્સફર NA અને ભાડા પેટે કરીને અભણ, ભોળા અને ગરીબ આદિવાસીઓની જમીન પચાવી પાડીને કોમર્શિયલ બાંધકામો કર્યા છે, જેની તપાસ કરાવવામાં આવે તો કલેક્ટર આયુષ આંક લાંગર જેવા વિસ્તારોના કલેક્ટરોના પણ જમીન કૌભાંડો બહાર આવશે.
હાલ દાહોદ જિલ્લામાં 73AA જમીન ટ્રાન્સફર કરવાના કૌભાંડ બહાર આવેલ છે. તેવી જ રીતે નર્મદા જિલ્લામાં કેવડિયા, ભરૂચ જિલ્લાના ઝઘડિયા, સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, નવસારી જિલ્લાના ચીખલી, ખેરગામ, ડુવાડા, વલસાડ જિલ્લાના ટૂંકવાડા, પારડી જેવા તાલુકાઓની 73AAની જમીનો બિન આદિવાસીઓએ પચાવી પાડી અને આ જમીનો પર સ્ટોન ક્વોરી અને ક્રશર ચલાવી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં પણ 73AAની જમીનો ટ્રાન્સફર એને કે ભાડા પેટે પચાવી પાડીને ગેરકાયદેસર દસ્તાવેજ કરીને કોમર્શિયલ બિલ્ડિંગો બનાવવામાં આવી છે. આમ શેડ્યુલ વિસ્તારોમાં બંધારણનું ઉલ્લંઘન કરીને 73AAની જમીનોમાં કરેલા ટ્રાન્સફર એને અને ભાડા કરારની સરકાર દ્વારા ગંભીર તરફથી તપાસ કરવામાં આવે અને જમીનો મૂળ માલિકોને સુપરત કરવામાં આવે તેવી સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું. જે રીતે આયુષ આંક કલેક્ટર શ્રી અને જે રીતે લાંગા કલેક્ટર શ્રીનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, એવી જ રીતના આ શિડ્યુલ વિસ્તારમાં 73AAની જમીનો જેણે પણ એને કરી છે, ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે, તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે. તો આજે અમે માન્ય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીને આ જ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટરથી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે, જે પણ જવાબદાર બિલ્ડરો છે, જે પણ જવાબદાર એજન્સીઓવાળા છે, એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, શિડ્યુલ એરિયામાં 73AAની જમીનો કોઈ આદિવાસી પણ વેચી નથી શકતો કે બિન આદિવાસી ખરીદી નથી શકતો. તો કેવડિયામાં આટલી બધી જમીનો કોના ઇશારે થયેલી છે? તો અહીંના કલેક્ટરો જે તે સમયના આવ્યા છે, એમણે એ જમીનો લઈને બિન આદિવાસીઓને આપી છે. એવી રીતના દાહોદમાં થયું છે, એવી રીતના ઝઘડિયામાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને બિન આદિવાસીઓ ત્યાં કોરીઓ ચલાવે છે. માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓ કબજો જમાવી લીધો છે. વલસાડમાં પારડી ગામની વાત કરું, ત્યાં એક બિન આદિવાસીએ 800 હેક્ટર જમીન પચાવી પાડી છે. તો સરકાર જે રીતે યોગેશ પટેલ જે વડોદરાના ધારાસભ્યએ માંગ કરી છે, એવી જ માંગ અમે કરીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લઈ કમિટી બનાવીને શિડ્યુલ વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં તપાસ કરે અને જે પણ જવાબદારો છે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરે. ચેતરભાઈ, જે જમીનો આદિવાસી જે લોકો ખેડે છે અથવા જે લોકો પઝેશનમાં છે એમને નામે કરવી જોઈએ, પરંતુ દુઃખની વાત એ છે કે 1948નો જે ટેનન્સીનો કાયદો છે એનો આજ દિન સુધી અમલ કરવામાં આવેલ નથી. એમાં ઉમરગામ તાલુકા લગભગ 90% આદિવાસીઓ હજુ પણ એ લોકોના નામે જમીન થઈ નથી, એટલે ત્યાં જે બિન આદિવાસીઓ છે એનો ગેરલાભ ઉઠાવીને આ જમીન પચાવી પાડે છે. ટૂંકવાડામાં મેં મુલાકાત લીધી હતી, વાપી પારડી તાલુકો છે, ત્યાં 400 હેક્ટર જમીન બિન આદિવાસી આદિવાસીની જમીન બિન આદિવાસીઓએ પચાવી પાડી છે અને 300 જેટલા કોમર્શિયલ બિલ્ડિંગો બનાવી દીધા છે. એટલે એમાં જે 73AAનો પણ એનો જે ભંગ થયો છે. બીજું કે જે આખા વિસ્તારમાં જે આ 73AAનો ભંગ થયો છે અને ટેનન્સી કાયદાનો ભંગ થયો છે, એ ઉપરાંત જે માઇન્સ છે જે આદિવાસી વિસ્તારમાં એની પણ જે ભંગ થયો છે અને કલેક્ટરશ્રીઓએ દંડ કર્યો છે, પરંતુ એ દંડ પણ હજુ સુધી વસૂલ કર્યો નથી. 1 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે એનો પણ વસૂલ કર્યો નથી. મેં અમે ગુજરાત આદિવાસી હિત રક્ષક સમિતિ દ્વારા પણ માન્ય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્રો બતાવી આપ્યું છે કે આ લોકો પાસે જે દંડ વસૂલ કરવાનું તમે કોઈ જોગવાઈ કરી નથી, જેથી આ લોકો હજુ પણ આરામથી ગેરકાયદેસર રેતી ખનન કરે છે, કોરીઓ ચલાવે છે. એટલે એના માટે આગળની કાર્યવાહી કરવા ધારાસભ્યશ્રીએ બીડું જે લીધું છે એ સારામાં સારું છે અને અમે પણ એમાં સહભાગી થઈશું. સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનામાં રિકવરી કરવામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લો અવ્વલ આવ્યો છે, જેમાં નર્મદા જિલ્લા પોલીસે અલગ અલગ ફ્રોડ 533 કેસમાં 34.5 લાખની રકમ સીઝ કરીને તે પૈકી 21 લાખની રકમ ભોગ બનારને પરત પણ કરવામાં નર્મદા જિલ્લો સર્વપ્રથમ આવ્યો હોવાની માહિતી રાજપીપળા ખાતે પ્રશાંત સુંબે, નર્મદા જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદમાં આપી હતી. પત્રકાર પરિષદને સંબોધતા પ્રશાંત સુંબેએ નર્મદા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આજકાલ ગુજરાતમાં અને ભારત દેશમાં સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ વધી રહ્યા છે. છેલ્લા 5 મહિનામાં 1930 ઉપર 53,000 જેટલી ટિકિટ જનરેટ થઈ હતી, તેમજ સાયબર ફ્રોડની એમાઉન્ટ જે છે એ 503 કરોડ જેટલી છે. નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જાહેર જનતાને જણાવ્યું હતું કે આજકાલ સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ વધી રહ્યા છે, ત્યારે આપ
કોઈ પણ સાયબર ફ્રોડનો શિકાર બનો તો આપ 1930 ઉપર કોલ કરી શકો છો. તેમજ નર્મદા જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન છે, તેનો પણ આ સંપર્ક કરી શકો છો. નર્મદા આપને પોલીસ મદદ કરશે. રાજપીપળા જિલ્લા પોલીસ વડાની કચેરીએ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં એલસીબીપીઆઈ આરજી ચૌધરી અને પોલીસ સ્ટાફ અને પત્રકારોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે નર્મદા જિલ્લા પોલીસે સાયબર ક્રાઇમ ફ્રોડ કેસ ગુનાના અલગ અલગ 533 કેસોમાં 34.5 લાખની રકમ સીઝ કરી છે, જેમાંથી 24.5 લાખની રકમ કોર્ટ પ્રોસેસમાં છે, જેમાંથી 21 લાખની રકમ અમે ભૂખ બંડારને પરત પણ કરી શક્યા છે. જિલ્લા પોલીસ વડા સુંબીએ વધુમાં જણાવ્યું કે નર્મદામાં સૌથી વધારે કેસો આઇડેન્ટિટીના કેસો આવે છે, જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ અંગે ફ્રોડ કેસો થાય છે. ઉપરાંત ઓનલાઈન શોપિંગ, જોબ રિલેટેડ ફ્રોડ, લોટરી સ્કેમ પણ થાય છે, જેમાં KYC ની માહિતી, OTP ની માહિતી આપવામાં આવે છે. ત્યારે મારી આપને વિનંતી છે કે આવી કોઈ માહિતી આપવી નહીં. નર્મદા જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને KYC ફ્રોડ લિંક દ્વારા મેસેજ કરીને યા એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને સામેવાળાના મોબાઈલમાંથી એક્સેસ કરીને ફોરવર્ડ કરવાના કિસ્સા વધુ બને છે. ઉપરાંત KYC અપડેટ કરવાનો છે એવા મેસેજ દ્વારા પણ ફ્રોડ થાય છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબીએ જણાવ્યું હતું કે આવા કોઈ પણ પ્રકારનો ફ્રોડ થાય તો નર્મદા પોલીસનો સંપર્ક કરો અને પોલીસ આપની સહાયતા કરશે. સબસે જ્યાદા જો ફ્રોડ આતે વો ફેક આઈડેન્ટિટી કે ફ્રોડ આતે હૈ કે આપકી આઈડેન્ટિટી કિસી ઓર ને લે લી ઓર ઉસકે હિસાબ સે ફ્રોડ કિયા, જિસમે આધાર કાર્ડ યા પેન કાર્ડ આપકે પાસ સે કહીં પે શેર હુઆ હૈ ઉસકે થ્રુ યે ફ્રોડ હોતે હૈ. ઇસકે અલાવા ઓનલાઈન શોપિંગ કે રિલેટેડ ફ્રોડ હૈ, જોબ કે રિલેટેડ ફ્રોડ ભી આતે હૈ, લોટરી કે સ્કેમ્સ ભી આતે હૈ. તો જહાં પે ભી આપકે પાસ સે આપકી અંગત માહિતી, જૈસે કે આપકી KYC ડોક્યુમેન્ટ્સ હો યા ફિર આપકે મોબાઈલ પે આને વાલા OTP હો, ઇસ તરીકે કી માહિતી માંગી જાતી હૈ. તો મેરે આપસે વિનંતી હૈ કે એસી માહિતી માંગને ઉપર તુરંત ચોકન્ના હો જાના ચાહીએ. અગર આપકો ઉસકે બારે મેં પૂરા વિશ્વાસ નહીં હૈ તો પુલિસ કે પાસ આકર ઉસકો વેરીફાઈ કરવાઈએ. ઉસકે બિના એસી કોઈ ભી માહિતી આપ ના દીજે, વરના સાયબર ફ્રોડ કા શિકાર આજ કોઈ ભી બન સકતા હૈ. નર્મદા જિલ્લા રિકવરી મેં કૈસા હૈ? નર્મદા જિલ્લે મેં અભી તક જો હમારે પાસ ફ્રીઝ અમાઉન્ટ હુઈ હૈ 34 લાખ કી, ઉસમેં સે હમને અરાઉન્ડ 21 લાખ કા અમાઉન્ટ વાપસ દિલાયા હૈ. ઓર અગર ફ્રીઝ અમાઉન્ટ ઓર કોર્ટ પ્રોસેસ કી બાત કરે ઓર ઉસમેં સે ફ્રીઝ અમાઉન્ટ, તો ઇસ પર્સન્ટેજ મેં આજ ગુજરાત રાજ્ય મેં ટોપ કે જિલ્લાઓ મેં નર્મદા જિલ્લા આતા હૈ. ઓર મુજે લગતા હૈ કે એસા હી કામ હમ આને વાલે સમય મેં ભી હમારે સાયબર ક્રાઇમ પોલીટેશન કે માધ્યમ સે કરતે રહે. નર્મદા જિલ્લા મેં કૈસે કેસીસ આતે હૈ સાયબર ક્રાઇમ? ज़्यादातर नर्मदा जिला में जो केस आते हैं वो OTP फ्रॉड के या फिर आइडेंटिटी फ्रॉड के केसेस आते हैं. बाकी भी अलग अलग टाइप के केसेस आ रहे हैं. और मुझे लगता है कि मोबाइल के द्वारा फ्रॉड होने की वजह से अथवा साइबर वर्ल्ड में फ्रॉड होने की वजह से किसी भी तरीके का फ्रॉड कहीं पर भी हो सकता है. तो सभी को इस चीज़ में अवेयर होने की और चौकन्ना रहने की ज़रूरत है. जिला बेसिकली जो परसेंटेज वाइज है उसमें हम पहले हैं. और मैं ये कहना चाहूँगा कि हमारे पास जो कंप्लेंट आ रही है उसके ऊपर हम सभी कंप्लेंट में काफ़ी निगरानी के साथ में सीरियसनेस के साथ उसके ऊपर काम कर रहे हैं. और इसमें पूरी टीम का बहुत बड़ा सहयोग है और मुझे लगता है कि आने वाले समय में वैसा काम होता रहेगा. SVM हायर सेकेंडरी स्कूल मैनेज्ड बाय श्री सद विद्या मंडल भरूच, एस्टैब्लिश्ड इन 2009. English Medium School affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from Playgroup to Standard 12th Science Stream. We are pleased to inform that SVM School is starting General Stream Commerce classes from Standard 11th from next academic year June 2024. Excellent results in board exams. SVM School is well equipped with the best equipment and modern infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994. અશામાલ સર બ્રિજ ને જોડતા માર્ગ ઉપર નાળાનું બાઉન્ડિંગ ધસી પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
ઝઘડિયા પંથકમાં છેલ્લા વર્ષોમાં જે કંઈક વિકાસના કામો થયા છે, વિકાસના કામોમાં મોટા પાયે બેદરકારી થઈ હોવાના દાખલાઓ આપોઆપ બહાર આવી રહ્યા છે. ગુમાનદેવ બ્રિજમાં ગાબડું, દઢાલ બ્રિજમાં ગાબડું, જે બેદરકારીના ઉત્તમ ઉદાહરણ છે. આવું જ એક બેદરકારી ભર્યું અને ગત વર્ષે થયેલો રૂડના કામની બેદરકારી ઝઘડા તાલુકામાં બહાર આવી છે. ઝઘડા તાલુકામાં અશા માલસર બ્રિજનું કામ ગત વર્ષોમાં જ પૂર્ણ થયું છે અને તેના જોડતા રોડના કામો પણ તેની સાથે સાથે થયા છે. એક વર્ષ પહેલા થયેલા કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે. તાલુકાના વડિયા મંદિરથી અશા માલસર બ્રિજ પર જવાના રોડ પર વડિયા મંદિર પાસે નાળાની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરીના પગલે વગર વરસાદે જ ઢસડી પડ્યો છે, જેના પગલે મોટો ખાડો પડી ગયો છે અને સાથે આવેલા નાળાનું બાઉન્ડિંગ હટી ગયું છે. 233 કરોડના ખર્ચે અશા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઈ લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું હતું, પરંતુ તે બ્રિજને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે. વડિયા મંદિરથી બ્રિજને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ માર્ગ ઉપર વડિયા મંદિર પાસે મોટો ખાડો પર તાવર જવર કરતા વાહન ચાલકોને અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે. આ જે રસ્તો છે માલસર બ્રિજ બન્યો છે નવો અત્યારે, ત્યાંથી ઉમરલા છે, પાણેથા છે જોડતો મેઇન રસ્તો છે, તેનું આ નાળું છે ને અત્યારે જ આ હાલતમાં છે તો આ ચોમાસામાં વધારે આની હાલત બગડશે. એના માટે જલ્દી થાય તો સારું છે. નાના કારણે અકસ્માત છે, કંઈક હાનિકારક કંઈ નુકસાન થાય એ પ્રમાણેનું આ નાળું તૂટી ગયું છે અત્યારનું જ. હજુ ચોમાસું વાર છે, ચાલુ થતાંય નુકસાન વધારે છે ને પછી વધારે થાય બની જાય તો સારું છે. બાકી આ નારું અઘરું નુકસાનકારક વસ્તુ છે, જલ્દી એનું નિરાકરણ આવે તો સારું છે. ન્યુ શિલ્પ ઉત્સવ. ન્યુ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ્ફ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઈટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપરી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઈટમ, બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર, ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યુ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી, ભરૂચ. ન્યુ શિલ્પ ઉત્સવ. ભરૂચમાં 5 બત્તી વિસ્તારમાં આવેલી એક હેર સલૂનની દુકાનમાં બાકી રૂપિયાની બાબતે થયેલી મારામારીમાં એ ડિવિઝન પોલીસે 7 ઇસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસ હાલમાં 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે બીજાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આ મારામારીના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા છે. ભરૂચના 5 બત્તી વિસ્તારમાં મહેમદ અસીમ આસિફ અલી અલવી આદર્શ માર્કેટમાં અલવી હેર સલૂન નામની દુકાન ચલાવે છે. ગત 25 મે 2024ના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં નજીકમાં રહેતો કરણ ગુહિલ તથા રાહુલ ખંડેલવાલ સલૂનમાં આવી પાળ કપાવવાનું કહ્યું, જેથી મોહમ્મદ અસીમે કરણ 8 દિવસ પહેલા હેડ મસાજ અને ફેશિયલ કરાવી ગયો, જેના બાકીના રૂપિયા માંગતા કરણ ઉશ્કેરાઈને સ્ટાફને અપશબ્દો બોલ્યા. ત્યારબાદ કરણ ગુહિલે અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ અસીમ સાથે વાત કરાવતા અમિતે તારે મારા માણસો પાસેથી પૈસા નહીં લેવાના અને તમે બહારથી આવીને અહીં કમાવો છો અને અહીંયા ધંધો કરવો હોય તો મફતમાં કામ કરવું પડશે અને 4 તારીખ પછી તારી દુકાન સળગાવી દઈશ તેવી ધમકી આપી અપશબ્દ બોલ્યો હતો. ત્યારબાદ તેઓ અપશબ્દ બોલી જતા રહ્યા હતા. થોડી વારમાં કરણ ગોહિલ અને રાહુલ ખંડેલવાલ સાથે તેના મિત્રો વિશાલ ગોહિલ, પ્રશાંત બાબડિયા, રાહુલ વિરાજ, સંજુ વસાવા સલૂનમાં આવી મારામારી કરી આ સમય કારણે બેલ્ટ કાઢી મોહમ્મદ અસીમના ભાઈને માર્યો હતો, જ્યારે વિશાલે છરો કાઢી અપશબ્દ બોલી સલૂન બંધ કરીને જતા રહો, કાલથી અહીં દેખાતા નહીં, નહીં તો જાનથી મારી નાખીશું અને તમારું સલૂન સળગાવી દઈશ અને તમારે પોલીસને કહેવું હોય તો કહી દેજો, અમે કોઈનાથી ડરતા નથી તેવી ધમકી આપી જતા રહ્યા હતા.
આ મામલે મોહમ્મદ અસીમ અલ્વીએ પ્રથમ સિંધવાઈ પોલીસ ચોકીને અરજી આપી હતી, જે બાદ એ ડિવિઝન પોલીસે આ સાતે ઇસમો સામે ગુનો દાખલ કરી ત્રણ ઇસમોને ઝડપી પાડી અન્યને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આ સલૂનમાં થયેલ બોલાચાલી અને મારામારીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઇમ સુરક્ષા આપવા માટે દેશમાં સૌ પ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલ રૂમના માધ્યમથી રાજ્યના લોકોને સતર્ક અને જાગૃત કરાઈ રહ્યા છે. ભરૂચના એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા સંબંધિત ફ્રોડ, ઓનલાઈન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ફ્રોડ, જોબ ફ્રોડ, નોકરી સંબંધિત ફ્રોડ, મેટ્રિમોનિયલ ફ્રોડ, લોન ફ્રોડ, ઇન્સ્યોરન્સ ફ્રોડ, કેમિકલ બિયારણ સંબંધિત સાયબર ક્રાઇમ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, ટાવર ઇન્સ્ટોલેશન ફ્રોડ, લોટરી ઇનામ ફ્રોડ, ઇમેઇલ હેકિંગ, સિમ સ્વેપિંગ ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ, ઇમેઇલ સ્પૂફિંગ ફ્રોડ, ઈ કોમર્સ સંબંધિત ફ્રોડ અન રેન્સમવેર એટેક, ડેટા થેફ્ટ જેવા સાયબરના લોકો ભોગ બનતા હોય છે, ત્યારે જો કોઈ આવા ફ્રોડનો ભોગ બને તો ગભરાયા વગર સાયબર ક્રાઇમ નંબર 1930 અથવા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ 9978410377 અથવા તો 0624422300 પર ફરિયાદ કરવી, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભરૂચમાં આ પ્રકારના ફ્રોડ થાય છે અને અલગ જગ્યા ઉપર ફ્રોડ થાય છે. જ્યારે આવા પ્રકારના તમારા ઓનલાઈન ફ્રોડ થતા હોય છે ત્યારે કોઈ બી લોભ લાલચમાં નહીં આવી અને આવા પ્રકારના બનતા બનાવો અટકાવવાની. આ સિવાય સોશિયલ મીડિયાના ફ્રોડ હોય છે, જેમ કે પોતાને મોર્ફ કરીને, ફોટા મોર્ફ કરીને કે તમે તાત્કાલિક વિડીયો ચાલુ કરો તો વિડીયો ઓન કરી અને તમારા ફૂટેજ લઈ અને પછી મોર્ફ કરીને એ લોકો ન્યુડિટી ઉપર પણ જઈને પૈસા ઉઘરાવવાના હોય છે. આવા બનાવો ઘણા બનતા હોય છે. તો તમામ લોકોને વિનંતી છે કે જ્યારે આવા પ્રકારનો કોઈ બી ફ્રોડ તમારી સાથે થાય અથવા તમને એવું લાગે કે થઈ રહ્યું છે, તે સંજોગોમાં તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની છે અને જે સાયબર હેલ્પલાઇન નંબર છે 1930 એની ઉપર તમામે ફોન કરીને આ બનાવની જાણ કરવાની છે. ભરૂચ જિલ્લા પોલીસ, ગુજરાત પોલીસ અને સરકાર આ બાબતે જાગૃત છે અને તમામને અમે લોકો આ બધા બનાવો જે બને છે એને પ્રાયોરિટી આપીશું અને પ્રાયોરિટી આ પર કોઈ છેતરતા હોય એને પકડવાનું અને છેતરીને પૈસા લઈ જતા હોય એને અટકાવવાની પ્રક્રિયા અમે કરીએ છીએ. તો આવા બનાવો જ્યારે તમે બનતા હોય છે તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અને કોઈ પણ પ્રકારના પૈસા એ ફ્રોડસ્ટરને ન આપો અને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં ન આવો અને સાયબર ફ્રોડ અટકાવો એવી તમામને વિનંતી છે. ભરૂચમાં બકરી ઈદના પર્વને અનુલક્ષીને શહેરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં બકરી ઈદનો તહેવાર કોમી એકતાસભર માહોલમાં ઉજવાય તે માટે અપીલ કરવામાં આવી હતી. ભરૂચના એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ગઢડિયાની અધ્યક્ષતામાં શહેર શાંતિ સમિતિની બેઠક મળી, જેમાં શાંતિ સમિતિના સભ્યો અને હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ચર્ચા વિચારણા કરી સૌને સહકાર માટે અપીલ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે રીતે ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. આગામી તારીખ 17 જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર દેશભરમાં ઉજવાશે તે સંદર્ભે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મથકની હદમાં આવતા ગામોના સરપંચો અને આગેવાનો સાથે નબીપુરના પીએસઆઈ એસ આર મેઘાણીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. શાંતિ સમિતિની આ બેઠકમાં નબીપુર, હિંગલા, સિદ્ધપોણ, જંગાર, સેગવા, બંબુસર, જનોર, અસુરિયા, લુવારા ગામોના સરપંચો અને આગેવાનો હાજર રહ્યા હતા. આ સમિતિમાં ઈદના તહેવારમાં તમામ નીતિ નિયમોનું પાલન કરવું, શાંતિ ભંગ ના થાય તેના ઉપર વિશેષ ભાર મુકાયો હતો. શાંતિ ના ડહોળાય તે બાબતે પોલીસ અને તંત્રને પૂરો સહયોગ આપવા તમામને અપીલ કરાઈ હતી. શાંતિ સમિતિમાં હાજર તમામ સરપંચો અને આગેવાનોએ તંત્રને પૂરો સહકાર આપવાની અને શાંતિ બનાવી રાખવાની ખાતરી એક સૂરમાં આપી હતી. આ બેઠકમાં નબીપુર પોલીસ મથકનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશન દ્વારા ટ્રાન્સફર પોલિસીના વિરોધમાં ભરૂચ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભરૂચના કોલેજ રોડ પર આવેલ રિજિયોનલ ઓફિસ ખાતે ઓફિસર એસોસિએશન હોદ્દેદાર અને સભ્યોએ ટ્રાન્સફર પોલિસીની વિરુદ્ધમાં દેખાવો યોજી વિરોધ પ્રદર્શન કર્યો હતો, જેમાં યુનિયન મેમ્બર દીપકકુમાર સુધાંશુ, શેખર અંકિત પાહુજા સહિતના હોદ્દેદારો અને તમામ શાખાના ઓફિસર જોડાયા હતા. હમ લોગ ભી ઉસકો પૂરી તરહ સે સમજ સકે ઓર ઉસ પર જો ભી કુછ હૈ હમ દેખ કરકે ઉસ પે અપના વિચાર રખ સકે. દૂસરા ચીજ જો હૈ કે હમારા જો પટના, ભુવનેશ્વર ઓર હૈદરાબાદ ઝોન હૈ ઉસમે સીધા સીધા સાફ મના કર દિયા ગયા હૈ હમારે અધિકારીઓ કો કે વહાં પે જગહ હી નહીં હૈ. મેરા સિર્ફ એક હી ચીજ કહેના હૈ કે અગર જગહ નહીં હૈ, યે ચીજે પહેલી હી દેખની ચાહિયે થી 3 સાલ પે રી ટ્રાન્સફર કો કન્સિડર કરને સે પહેલે. દૂસરા હૈ, ચોથા હમારા પોઈન્ટ હૈ સ્પેશિયલિસ્ટ ઓફિસર્સ કે લિયે,
स्पेशल ऑफिसर जो कि बहुत दिनों से एक ही जोन में एक ही मतलब पांच पांच छह साल सात साल आठ साल से काट रहे हैं, उनके लिए भी कोई कुछ नहीं कर रहा। तो स्पेशलिस्ट ऑफिसर के लिए भी जो है कि उनके लिए एक प्रॉपर गाइडलाइन, अगर आप लोगों से नहीं हो पा रहा तो एक प्रॉपर उनके लिए एक स्पेशलिस्ट एक डिपार्टमेंट तैयार किया जाए ताकि उनकी भी मांगों को सही तरीके से सुनी जाए और सही तरीके से रखी जाए। और क्योंकि घर जाना सबको पड़ता है और घर से सबका इमोशनल टच रहता है, चाहे वो कोई भी हो, चाहे वो बड़े अधिकारी हो, चाहे वो छोटे अधिकारी हो, चाहे कोई भी हो, लेकिन घर से जो है उनका बहुत इमोशनल टच रहता है। तो और ये जो चीजें हैं ये निरंतर सबको मौका मिलना चाहिए कि उनको निरंतर ये चीजें मिल पाए ताकि वो अपने फैमिली के साथ साथ अपना वर्क लाइफ बैलेंस भी सही तरीके से उचित तरीके से बना पाए। इसी के साथ मैं अपना जो है कि निवेदन करता हूँ कि ये सारी चीजें जो है इनको एक बार रिकंसिडर किया जाए ताकि हमें और भी कुछ आगे कोई एक्शन हार्ड स्टेप नहीं लेना पड़े, इसके लिए हमें सोचना पड़े। उससे पहले ही हमारे जो उच्च अधिकारी है, अपर मैनेजमेंट है, वो इस चीज को एज अ रिक्वेस्ट, एज अ हम्बल रिक्वेस्ट कंसिडर कर लें। थैंक यू सो मच। ए आईओबी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। સમાજ જીવનને સ્પર્શતા તમામ મુદ્દાઓમાં સદૈવ અગ્રેસર રહેતી બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ, વડોદરા દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર, ભરૂચ ખાતે એક દિવસીય એચઆર અને સેફટી કોન્ફરન્સનું સતત બીજા વર્ષે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લોક જાણીતા સંસ્થાના પ્રખર અને પ્રેરણાત્મક વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામીએ હાજરી આપી અને એકતા એ સમૃદ્ધિ વિષય પર મનનીય વક્તવ્ય આપી એકતાના મહત્વને રેખાંકિત કર્યું અને સમૃદ્ધિ માટેના માર્ગ દર્શાવ્યા। આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચના મુખ્ય કોઠારી સંત પૂજ્ય અનિર્દેશ સ્વામી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। કોન્ફરન્સના મુખ્ય અતિથિ પીએમ શાહ, તેમણે ઔદ્યોગિક સુરક્ષા જાગૃતતા પર તેમને કંપનીઓનું ધ્યાન દોર્યું, સાથે બીએપીએસ હોસ્પિટલના ડોક્ટર્સની પેનલ ડિસ્કશનમાં પણ જાણવા મળ્યું કે કંપનીમાં મેડિકલ ઇમરજન્સીનું ઓએચસી દ્વારા કેવી રીતે મેનેજમેન્ટ કરવું તેવા મહત્વના મુદ્દાની ચર્ચા થઈ। આ કોન્ફરન્સમાં એચઆર અને સેફટી ક્ષેત્રમાં વધુ ક્રાંતિ આવે તે માટે વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સે આવીને તેમની વાત કોન્ફરન્સ મંચ ઉપર રજૂ કરી બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના સીઈઓ ડોક્ટર સમીર બ્રહ્મભટ્ટ દ્વારા ઉપસ્થિતોનું સ્વાગત કરીને આભાર વ્યક્ત કરાયો। આ કોન્ફરન્સમાં 500થી વધારે વિવિધ ઉદ્યોગોના એચઆર અને સેફટી પ્રોફેશનલ્સે ભાગ લઈ તેમના અનુભવ અને જ્ઞાનનું વેચાણ કર્યું અને આ મંચ દ્વારા એચઆર અને સેફટી ક્ષેત્રમાં નવીનતાઓ અને શ્રેષ્ઠ વ્યવહારો પર ચર્ચા કરવામાં આવી હતી। The German goalkeeper Oliver Kahn had not conceded a single goal. So he was considered to be a wall in front of the goal. Now it was a challenge for both. It was a challenge for the 3 hours to penetrate that wall of German defense. And it was a challenge for the German defense led by the goalkeeper Oliver Kahn. He was the captain himself. To stop these attackers from entering the goal area. HR experts અને સેફટી એક્સપર્ટ્સે આપણા ઓર્ગેનાઇઝેશન ઇન્ડસ્ટ્રીઝમાં એચઆર અને સેફટી કલ્ચર એ કેવી રીતે આપણે લાવી શકીએ અને એને વધુ સારું મજબૂત બનાવી શકીએ એનું હાજર રહેલા સર્વ મિત્રોને એમણે આના વિશે જ્ઞાન આપ્યું હતું અને હોસ્પિટલ તરફથી ડૉક્ટર ગુંજન પટેલ જે પોતે જાણીતા પ્લાસ્ટિક સર્જન છે, ડૉક્ટર પૂર્વેશ ઉમરાણિયા જેઓ જાણીતા ઇન્ટેન્સિવિસ્ટ છે, ડૉક્ટર પિંકેશ પરમાર કે જેઓ જાણીતા કાર્ડિયોલોજીસ્ટ છે અને ડૉક્ટર તેજસ પ્રજાપતિ પોતે ટોક્સિકોલોજીસ્ટ છે અને ઇન્ડસ્ટ્રીમાં પોતાના જ્ઞાનનો ખૂબ જ સારામાં સારો એમણે અનુભવ શેર કર્યો છે। તેમણે પોતે જો ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પ્રશ્નો આવે તો એને કેવી રીતે ઇઝીલી હેન્ડલ કરવા અને હોસ્પિટલ એમને કેવી રીતે આમાં મદદરૂપ થઈ શકે એમ છે એના વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું। 400 ઉપરાંત પાર્ટિસિપન્ટ એના દ્વારા આ કોન્ફરન્સ આજે યોજાઈ ગઈ હતી અને દરેક વ્યક્તિએ પોતે અનુભવ કર્યો કે આની અંદર તેમને પોતાના સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યાભવન ખાતે હોમી લેબનું જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદઘાટન કરાયું હતું। મુખ્ય અતિથિ તરીકે હોમી લેબના સ્થાપક સુજનપાલ સિંહની સાથે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। જાડેશ્વર સ્થિત સંસ્કાર ભારતી વિદ્યાભવન ખાતે આયોજિત ઉદઘાટન સમારોહમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન ટુંગટા સહિત હોમી લેબના સ્થાપક સુજનપાલ સિંહ સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે સમારોહની શરૂઆત કરવામાં આવી હતી।
ઉદઘાટનની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં એક ભાવપૂર્ણ પ્રાર્થના ગીત અને એક મંત્રમુગ્ધ સ્વાગત નૃત્ય સાથે કરવામાં આવી. સ્કાય ઇઝ ધ લિમિટ શીર્ષકવાળી મનમોહક મ્યુઝિકલ સ્કીટ દ્વારા ઇસરોની પ્રેરણાદાયી સફરનો ખુલાસો રજૂ કરવામાં આવ્યો. આ પ્રસંગે પ્રિન્સિપલ શૈલજા સિંધે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને નવીનતા વધારવામાં તેના મહત્વ પર પ્રકાશ પાડતા હોમી લેબની સમજ પૂરી પાડી. મુખ્ય અતિથિ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને અતિથિ વિશેષ હોમી લેબના સ્થાપક સુજનપાલ સિંહે તેમના માનનીય પ્રવચન દ્વારા સભાને પ્રેરણા આપી હતી. કલેક્ટર સુમેરાએ વૈજ્ઞાનિક તપાસ અને વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો, જ્યારે સુજનપાલ સિંહે વિચારકો અને સંશોધકોની આગામી પેઢીને ઉછેરવામાં હોમી લેબની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. કલામ સેન્ટરના સહયોગથી હોમી લેબ દ્વારા સંચાલિત ફ્યુચર ઝોનનું અનાવરણ આ ઇવેન્ટની ખાસિયત હતી. મુખ્ય અતિથિ, અતિથિ વિશેષ અને સંસ્કાર ભારતી ટ્રસ્ટના સભ્યોએ આ ભવિષ્યવાદી જગ્યાનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું, જે યુવા દિમાગને ઉછેરવા અને તેમને અમર્યાદ શક્યતાઓ તરફ પ્રેરિત કરવા માટે તૈયાર છે. કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાકે ફ્યુચર વિઝન પરની આબેહૂબ પ્રસ્તુતિ રજૂ કરી હતી, જેમાં નવીનતા અને સંશોધનની સામૂહિક ભાવના પ્રજ્વલિત કરવામાં આવી છે, જે ભરૂચ અને તેનાથી આગળની ભવિષ્યની પેઢીઓને આકાર આપવા માટે હોમી લેબના આશાસ્પદ માર્ગનું પ્રતીક છે. ઉદઘાટન સમારોહમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટીઓના ઉપેન્દ્ર રૂંગટા અને જુગલ કિશોર રૂઈયા સહિત અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. એક એવું ઝોન કે જે વિદ્યાર્થીઓને અને ફ્યુચરના વિઝન સુધી લઈ જાય અને ફ્યુચર માટે વિચારતા કરે અને ફ્યુચર માટે એક નવા એના સાયન્સ માટેના દરવાજાઓ સુધી લઈ જાય એવી એક સુંદર લેબ અહીંયા ઊભી થઈ અને ભરૂચ જિલ્લા માટે આ એક આપણી માટે ખૂબ આનંદની વસ્તુ છે. આપણા વિદ્યાર્થીઓ, આપણા યંગ ચિલ્ડ્રન એક નવા જ વિચાર સાથે અને નવા સાયન્સની દિશા તરફ આગળ જશે એવી ખૂબ શુભકામનાઓ. અને ફરીથી ડૉક્ટર કલામની માટે આ એક આ એમની મેમરીમાં પણ ગણી શકાય કે એક મોટું આપણને સાયન્સ માટેનું એક મળ્યું છે, અહીંયાના વિદ્યાર્થીઓ માટે એક્સપોઝર થાય એવી વસ્તુ. ફરીથી શાળાને અભિનંદન, વિદ્યાર્થીઓને ખાસ અભિનંદન કે ઘણા વિદ્યાર્થીઓ માટે જે એક સ્વપ્ન કહેવાય એવી આ એક લેબ અહીંયા આપણે ઊભી થઈ છે. થેન્ક યુ. સો ઉસી તેજસ્વી મન કો હમે જો જ્ઞાન હૈ ઉસકે પંખ હમ કૈસે દે વહી અગ્નિ પંખ બનાને કા કામ હમ આજ કર રહે હૈ. મુજે પૂરી ઉમીદ હૈ કે ભરૂચ જો એક બહોત હી પ્રોગ્રેસિવ શહેર હૈ જિસકી હિસ્ટ્રી ભી બહોત પુરાની હૈ ઓર જિસકા ભવિષ્ય ભી બહોત સુનહેરા હૈ, હમ ઉન ઉસ શહેર કે બચ્ચોં કો ભવિષ્ય કે એસ્ટ્રોનોટ્સ જો લોગ મંગલ ગ્રહ પે જાયેંગે યા મૂન પર જાને વાલે પહેલે ભારતીય બનેંગે યા કેન્સર જૈસી બીમારીઓ કો સોલ્વ કર પાયેંગે યા જેનેટિક્સ કો લેકર કે વો બહેતર જીન કોડ હ્યુમન્સ કે લિયે બના પાયેંગે યા એસે સારે કામ કર પાયેંગે જિસકે બારે મેં આજી અભી હમ સિર્ફ કલ્પના કર સકતે હૈ. ઉન સારે કામો કે લિયે હમ ઉનકો શિક્ષિત કરેંગે, પ્રેરિત કરેંગે ઓર ભારત કે એક નયે ભારત મેં એક સુનહરા ચેપ્ટર ભરૂચ સે હમ લિખેંગે, સ્કૂલ સે શરૂ કરેંગે ઓર સભી જો ભરૂચ કે યુવા હૈ ઇસકા ફાયદા ઉઠાયેંગે. એસી મેરી ઉમીદ હૈ ઓર એસી મેરી આશા હૈ ઓર એસા હી મેં માનતા હું. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે 500 ક્વાર્ટર્સમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆરડીસીના 500 ક્વાર્ટર્સમાં રહેતો બુટલેગર ચંદ્રેશ કરશન વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે જીઆરડીસી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 11 નંગ બોટલ મળી કુલ 1100 મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર ચંદ્રેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. ઝઘડિયા જીઆરડીસીની તલોદરાથી દધેડા જવાના માર્ગ ઉપર આવેલી કંપનીને દિવાલ પર દીપડો લટાર મારતો નજરે પડ્યો હતો. મળતી માહિતી મુજબ ગઈકાલ રાતના દીપડો કંપનીની પ્રોટેક્શન દિવાલ પર લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો. કોઈ વાહન ચાલક જઈ રહ્યો હતો તે સમયે દીપડો નજરે પડતા તેનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો. ઝઘડિયા જીઆરડીસીમાં અવારનવાર દીપડાએ દેખા દેવાની ઘટનાઓ બનતી રહે છે. દીપડો જાહેરમાં લટાર મારતા નજરે પડતા જીઆરડીસીમાં કામ અર્થે આવતા કામદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભરૂચ તાલુકામાં આવેલ વિશ્વ શાંતિ મહાકાળી મંદિરનો 33મો સાલગીરા મહોત્સવ આગામી જેઠ સુદ દસમ તારીખ 16/6/2024 રવિવારે ઉજવવામાં આવનાર છે. ભરૂચ તાલુકામાં આવેલ વિશ્વ શાંતિ મહાકાળી મંદિરનો 33મો સાલગીરા મહોત્સવ આગામી જેઠ સુદ દસમ તારીખ 16/6/2024 રવિવારે ઉજવવામાં આવનાર છે. વિશ્વ શાંતિ મહાકાળી મંદિરનું મૂળ સ્થાનક વર્ષમાં એક જ વખત દર્શન માટે ખોલવામાં આવે છે, જે જેઠ સુદ દસમના રોજ સવારે 11:15 કલાકથી 3:15 કલાક સુધી દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. મોટી સંખ્યામાં ભક્તો આદિને દર્શન કરવા માટે અવશ્ય આવે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
ભરૂચમાં પોલીસ કર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો. પત્નીને પોતે સસ્પેન્ડ થયો હોવાનું જણાવવા બનાવટી હુકમ તૈયાર કર્યો હતો. પત્ની સાથે ઝઘડો થતા પોલીસ કચેરીના કોમ્પ્યુટરમાં સસ્પેન્શન લેટર તૈયાર કર્યો. પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકીની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ. અંકલેશ્વરમાં જોખમી કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલનું કૌભાંડ ઝડપાયું. શ્રી ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરાતો હતો. કંપનીના માલિક પવન મિશ્રા સહિત 5 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. 7 લાખનું કેમિકલ વેસ્ટ અને ટેન્કર મળી 27 લાખથી વધુનું મુદ્દામાલ સાથે 2ની અટકાયત. કલેક્ટરો અને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસી લોકો સાથે મળીને 73EE જમીનનું ટ્રાન્સફર એને ભાડા પેટે કરીને અભણ ભોળા અને ગરીબ આદિવાસીઓની જમીન બચાવી પાડીને કોમર્શિયલ બાંધકામ કર્યા છે. ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓએ પચાવી પાડી છે. તે મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને લખેલ પત્રની ચોંકાવનારી માહિતી પત્રકાર પરિષદમાં આપી. સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનામાં રિકવરી કરવામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લો અવ્વલ. નર્મદા જિલ્લા પોલીસે અલગ અલગ ફ્રોડ 533 કેસમાં 34.5 લાખની રકમ સીઝ કરી, જેમાંથી 21 લાખની રકમ ભોગ બનાવને પરતપણ કરવામાં નર્મદા જિલ્લો સર્વપ્રથમ. કોર્ટ પ્રોસેસના 24.5 લાખની રકમ અને 53.5 લાખની રકમ બેંક એકાઉન્ટમાં પેન્ડિંગ. સાયબર ફ્રોડનો શિકાર બનો તો આપ 29:30 ઉપર કોલ કરવા નર્મદા પોલીસનો અનુરોધ. અશા માલસર બ્રિજને જોડતા માર્ગ ઉપર નાળાનું બાઉન્ડિંગ ધસી પડ્યું. વાહન ચાલકોને અકસ્માતનો ભય. ભરૂચના પાંચપદે વિસ્તારની હેર સલૂનમાં બાકી રૂપિયાની બાબતે થયેલ મારામારી. પોલીસે 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો. મારામારીના સીસીટીવી ફૂટેજ વાયરલ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.